नमस्कार दोस्तों, आज आप शब्दचित्र दौरवा जा रहा है। शब्दचित्र की श्रेणी शुरू करी है त्यार। शब्दचित्र एटले शू? तो कि जे शब्द है एनुज चित्र आपने दौरवा। दाखला तरीके शब्द से झाड़, तो झाड़ नु चित्र आपने दौरव, तो आ शब्दों उपयोग थी झाड़ नु चित्र दौराश। એટલે આ બે મૂળાક્ષરો જને કાનો ઝા અને ડ, આ લઈને જ આપણે ઝાડ બનાવીશું। જોઈએ કેવી રીતે બને છે। આવો, આ થયો ઝ, આ જને કાનો ઝા અને આ થયું ડ। જો આ થયું ઝાડનું શબ્દચિત્ર। આ છે જ, આ છે જનેકાનો ઝા અને આ છે દ। તમને થશે કે જ આ છે તો આવી રીતે ક્યાંક, જયારે આપણે ચિત્ર દોરીએ છીએ ત્યારે શબ્દને ચિત્રાત્મક રીતે ગોઠવવા માટે જે તે મૂળાક્ષરને આપણે ચિત્રના ઢાળમાં ગોઠવવો પડે, તો જ એનું શબ્દ ચિત્ર બને। એટલે આ ઝાડમાં આપણે ખાલી ઝ, જનેકાનો ઝા અને ડનો ઉપયોગ કરીને ઝાડ બનાવ્યું છે। દોસ્તો, શબ્દચિત્રો દોરવું બાળકોને ખૂબ ગમે, અને આ પ્રવૃત્તિ જો આપણે બાળકોને કરાવીએ તો એને શબ્દો સાથે પણ લગાવ થાય અને ચિત્રકામમાં પણ રસ ઊંચી જાગે। તો જોતા રહીશું આપણે આ શ્રેણીમાં શબ્દચિત્રો। થેન્ક યુ।